ઓફ વડોદરા. શહેર ભાજપ દ્વારા અયોધ્યા દર્શન કરવા માટે વડોદરાના રામ ભક્તોની આસ્થા ટ્રેન મારફતે રવાના કરાયા હતા. રામ ભક્તો દર્શન કરવા અયોધ્યા જવાના હોય આ રામ ભક્તોની આસ્થા ટ્રેન વડોદરા રેલવે સ્ટેશનથી ઉપડી તે અંતર્ગત અયોધ્યા જતા રામ ભક્તોને સત્કારવાનો કાર્યક્રમ યોજાયો હતો. મોટી સંખ્યામાં રામ ભક્તો પ્લેટફોર્મ નંબર 6 થી રવાના થયા ત્યારે ઉપસ્થિત પૂર્વ ગૃહમંત્રી અને પ્રભારી ગોવર્ધનભાઈ ઝડફિયા, વડોદરાના મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, વડોદરા મહાનગર સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિશ્રી, મહામંત્રી સત્યન કુલાપકર, રેલવેના DRM સાથે જ અલગ અલગ વોર્ડ વિસ્તારના કાઉન્સિલરો, પૂર્વ કાઉન્સિલર તથા અયોધ્યા દર્શનના ઇન્ચાર્જ રાજેશ આહિરે, મહામંત્રીઓ, સ્વયંસેવકો આ તમામ લોકોની હાજરીમાં સારી સુવિધા સાથે ટ્રેન રવાના થઈ હતી. રેલવે તંત્ર દ્વારા પણ સારી સુવિધાઓ કરવામાં આવી હતી. આસ્થા સ્પેશિયલ ટ્રેન છે જે અમારી વડોદરા શહેર લોકસભામાંથી મને ઇન્ચાર્જ તરીકેની પાર્ટી તરફથી જવાબદારી આપેલી છે. અને તમે જોઈ રહ્યા છો કે સમગ્ર રામ ભક્તો આજે રામભાઈ બનીને આખું વડોદરા શહેરના સિનિયર સિટીઝન હશે, મિડલ છે, અને સૌથી વધારે લોકોએ પોતે, કારણ કે આજની ટ્રેન ઉપડશે 11 તારીખને અયોધ્યાના દર્શન થશે મંદિરના, આખો દિવસ 11 તારીખે અયોધ્યાના સમગ્ર દર્શન થશે અને 12મી તારીખે બપોર પછી પાછા રવાના થઈને 14મી આવશે. 2 ટાઈમ ચા, 1 ટાઈમ નાસ્તો, 1 ટાઈમે ત્યાં રહેવાનું ટેન્કમાં અમે વ્યવસ્થા કરી છે. આ બધી વ્યવસ્થા સાથે આજનાથી વડોદરા શહેરના અધ્યક્ષ શ્રી વિજયભાઈ અને પ્રદેશના અધ્યક્ષ શ્રી અમારા પાટીલ સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આ શહેરવાસીઓને આ એક ખૂબ શુભે, અને ખાસ કરીને રેલવેનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ. મારી સાથે મેહુલભાઈ લાખાણી છે, અમારા વિકાસભાઈ દુબે છે, એ સર્વને અમારી ટીમ છેલ્લા 1 મહિનાથી મહેનત કરતી હતી અને આજે આ જ રીતના ભગવાનને પ્રાર્થના કરી એક સફળ યાત્રા સૌ લોકોને ભગવાન શ્રી રામ લલ્લાના દર્શન કરાવવા. આસ્થા સ્પેશિયલ ટ્રેનનો પ્રસ્થાનનો કાર્યક્રમ 22મી તારીખે આજે દેશભરની અંદર એક અનેરો ઉત્સાહ હતો કે 500 વર્ષનો અથાગ પ્રયત્ન પછીથી રામ ભગવાન પોતાના મૂળ સ્થાન પર બિરાજમાન થયા છે ત્યારે આખા દેશની અંદર અનોરા ઉત્સાહને જોતા રામ ભક્તોને રામ ભગવાનના દર્શન થાય એ હેતુથી વડોદરા શહેર અને જિલ્લામાંથી કુલ મળીને આજે 1200થી પણ વધારે રામ ભક્તો ટ્રેનમાં જઈ રહ્યા છે. એમના માટે નાસ્તાની જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને ત્યાં એમના માટે સ્પેશિયલ ટ્રેન બનાવવામાં આવે છે. ત્યાં એમનું રાત્રિ રોકાણ થશે, ત્યાં રામ ભગવાનના દર્શન કરી અને તેઓ અનેરો આનંદ મેળવી અને વડોદરા પાછા આવશે. આ આજનો આ ઘડી આ સૌ હિન્દુસ્તાનના દરેક રામ ભક્તો માટે ખુશીની લહેર છે. આ ટ્રેન આસ્થા આખા ગુજરાતમાં સમગ્ર જિલ્લા અને મહાનગરમાંથી નીકળી રહી છે. સમગ્ર ભારતની અંદર અનેરા ઉત્સાહને વધાવી લેવામાં આવે છે. રામ ભક્તના દર્શન કરીને લોકો અથાગ પ્રયત્ન કર્યા હતા એને પરિપૂર્ણ થયું છે. એ જ સાથે જય શ્રી રામ. ખૂબ લાંબા સમયના ઇંતજાર પછી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ એમના જન્મસ્થાન ઉપર દિવ્ય અને ભવ્ય મંદિર નિર્માણ થયું છે અને વડોદરા સંસ્કારી નગરી એમાંથી આજે રામ ભક્તોની આસ્થા સ્પેશિયલ ટ્રેન અહીંથી અયોધ્યા જઈ રહી છે. દેશભરમાંથી 430 સ્થાનોથી દરરોજ રેલવે અયોધ્યા તરફ લોકો રામ ભક્તો જઈ રહ્યા છે અને આજે આનંદની વાત એ છે કે 496 વર્ષના તપશ્ચર્યા, સંઘર્ષ અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનું જન્મસ્થાન ત્યાં પુનઃનિર્માણ થયું છે અને એ ભારતની આધ્યાત્મિક વિરાસત, સાંસ્કૃતિક વિરાસત, સ્વાભિમાન અને ભારતના ગૌરવને અનુરૂપ દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદીજીના હસ્તે 22મી તારીખે એ પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે અને એટલો બધો ઉત્સાહ છે આખા દેશભરમાં અને ગુજરાતમાં પણ દરેક લોકસભા ક્ષેત્રોમાંથી એક એક ટ્રેનો અત્યારે જઈ રહી છે. આ
અઠવાડિયામાં જ બીજી 8-9 ટ્રેનો જુદા જુદા સ્ટેશનો પરથી જશે અને દર્શન કરશે અને ત્યાં આગળ સરસ વ્યવસ્થા છે ગુજરાતના લોકોને નિવાસ માટેની. ગુજરાતની સંસ્થાઓએ ત્યાં ભંડારા કર્યા છે અને રામ ભક્તોને વિનામૂલ્યે પ્રસાદ એ ભંડારામાં મળી રહ્યો છે. અમે રોજે રોજ વાતચીત કરીએ છીએ અયોધ્યાથી, તો એ લોકોને આનંદ આવે છે કે અમારી આટલી બધી ભીડમાં પણ વ્યવસ્થા થઈ છે. આજે અહીંયા જતા બધા જ રામ ભક્તોને શુભકામના પાઠવીએ અને એ દર્શન કરીને આવે અને એમના ગામે ગામમાં ભગવાન રામની આ કીર્તિ, ભવ્ય મંદિરની કીર્તિ એ જન જન સુધી જાય. અને આસ્થાનું કેન્દ્ર બહુ વખત પછી થયું છે એનો ખૂબ આનંદ સમગ્ર દેશભરમાં છે.